બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ કેનાલો તૂટવાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે વાવ તાલુકાના બાલુંત્રી ગામમાં પણ કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. બાલુંત્રી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. લાખો લીટર પાણી પડતર જમીનમાં વેડફાયું છે. બાલુંત્રી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં એક જગ્યા ઉપર આ ત્રીજી વાર ગાબડું પડવાની ઘટના સામે આવી છે, જેથી સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલના સમારકામમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જય જવાન જય કિસાન. આજ અમારે બાલુંત્રી માઇનર કેનાલ તૂટેલી છે. વારંવાર અહીં ગાબડા પડે છે. સતત લગભગ અઠવાડિયા પહેલાં જ અહીં પહેલાં તૂટેલી હતી અને એનું કામ બરાબર થયું નહોતું. એના કારણે ફરીથી અહીં જોઈ શકો છો તમે, એ ફરીથી પણ તૂટી છે અને અવારનવાર દર વર્ષે અહીંની અહીં આ કેનાલ તૂટે છે. તો એનું કામ નર્મદા નિગમ દ્વારા બરાબર થતું નથી, જેની તકેદારી સરકારને લેવા અપીલ કરીએ છીએ. કારણ કે અત્યારે મબલક ખેતીની અંદર ખેડૂતોએ બધાએ જીરાનો પાક કરેલો છે, એને પૂરતું પાણીની જરૂર છે, જેના કારણે પૂરતું પાણી ખેડૂતોને મળતું નથી. અવારનવાર અહીં ગાબડો પડે. અત્યારે ખેતીની અંદર હેક્ટર દીઠ કેટલાય રોકાણ કરેલો છે, એટલે કે પૈસાનો કેટલો વેડફેલા છે, પણ આ પાણી પૂરતું ન મળે તો એમને ક્યાંથી એમનો રોજીરોટી મેળવવી, જેના કારણે આ કેનાલનું જેમ બને એમ ઝડપી કામ થાય એવી મારી અપીલ છે.